વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ. ચલો તો આજે આપણે ધોરણ 1 વિષય કલરવ એમાં કવિતા 3 અજબ જેવી વાત છે એનો આજે અભ્યાસ કરવાનો છે. તો તમારે શાળા તત્પરતામાં આપણે જે પણ હોમવર્ક આપ્યું એ બધાએ પૂર્ણ કરી નાખ્યું હશે, ખરું ને? જો ન કર્યું હોય તો શાળા તત્પરતા 2 સુધી તમારી ચોપડી અને નોટબુક બંનેમાં હોમવર્ક કમ્પ્લીટ કરી નાખજો, બરાબર ને? સરસ. ચલો તો તમે તમારી ચોપડીમાં પાના નંબર 32 તગડ બગડ 32 ત્યાં આગળ આપણે જે ત્રીજી કવિતા શીખવાડવાના છીએ, અજબ જેવી વાત છે, તે ખોલો અને પેન્સિલ તમારી સાથે રાખજો, બરાબર ને? ચલો તો હું ગાઉં છું. નાની મારી આંખ તે જોતી કાંક કાંક, એ તે કેવી અજબ જેવી વાત છે. નાનું મારું નાક એ સૂંઘે ફૂલ મજાનું, એ તો કેવી અજબ જેવી વાત છે. તમે બાલ મંદિરમાં હતા ત્યારે આવી કવિતા, આવું બાળગીત ગાતા હશો, ખરું ને? તો અહીંયા શું કહે છે કે મારી આંખ નાની છે, આ બાળક છે એ શું ગાય છે, મારી આંખ નાની છે, એ તો એ જોતી કાંક કાંક. એ કાંક કાંક એટલે કંઈ ને કંઈ, કોઈ પણ વસ્તુ, કોઈ પણ દ્રશ્ય, કોઈ પણ એટલે કાંક કાંક. એ કેવી અજબ જેવી વાત છે, મારી આંખ તો નાની છે પણ કેટલું બધું જોવે છે, કેવી અજબ જેવી વાત છે. અજબ એટલે નવાઈની વાત છે. નાનું મારું નાક, નાક પણ એનું, બાળકનું નાનું જ હોય ને, એ સૂંઘે ફૂલ મજાનું, ફૂલ સૂંઘે છે, સુગંધ લે છે, એ તે કેવી અજબ જેવી વાત છે. કેવી નવાઈની વાત છે એવું કહે છે. પછી આગળ, નાના મારા કાન એ સાંભળે દૈનિક ધ્યાન, એ તે કેવી અજબ જેવી વાત છે. નાનું મારું, નાનું મોઢું મારું, એ બોલે સારું સારું, એ તે કેવી અજબ જેવી વાત છે. હવે બાળક શું કહે છે, નાના મારા કાન, મારા કાન નાના છે, એ સાંભળે દઈને ધ્યાન, ધ્યાન દઈને કેવું સાંભળે છે, એ કેવી નવાઈની વાત છે. પછી એનું, બાળકનું મોં કેવું છે, નાનું, અને બોલે છે કેવું, મીઠું મીઠું, એ તે કેવી નવાઈની વાત છે, બરાબર ને? આ બધું કોણ આપે છે આપણને? કુદરતી રીતે, બરાબર ને? કુદરત, ભગવાન, આપણે જન્મીએ છીએ ત્યારે આપણને આ બધા અંગો આપે છે જે ખૂબ જ કિંમતી અને મૂલ્યવાન છે. આંખ ના હોય તો શું થાય વિચાર કરો, આપણે જોઈ ના શકીએ, કાન ના સંભળાતું ના હોય તો આપણા કાન હોય તો પણ નકામા, બરાબર ને? કોઈને કોઈ બાળકને નાક ના હોય તો કે કેવું લાગે, એ તો ઠીક, પણ એ સૂંઘી ના શકે, સૂંઘી ના શકે તો એ જીવી જ ના શકે, કારણ કે નાકથી આપણે શ્વાસ લઈએ છીએ ને. સૂંઘવાનું તો ઠીક છે પણ આપણે શ્વાસ લઈએ છીએ શાનાથી લઈએ છીએ, નાક વડે. હવે આપણું નાક જ ના હોય, કોઈનું, કોઈ વ્યક્તિ કે બાળકનું નાક ના હોય તો એને કેટલી મુશ્કેલી પડે, એ જીવી જ ના શકે, શ્વાસ વગર આપણે જીવી શકીએ નહીં. બીજું કે નાક સૂંઘવાનું કામ કરે છે, બરાબર ને? પછી મો એ સારું સારું બોલે છે, અને આપણે જે ખોરાક ખાઈએ છીએ પણ શેના દ્વારા ખાઈએ છીએ, મો દ્વારા, ખરું ને? આગળ, નાના મારા હાથ એ તાળી પાડે સાથ, એ તે કેવી અજબ જેવી વાત છે. શું કહે છે, મારા હાથ નાના છે, તાળી પાડે સાથ, એટલે તાળી કેવી પાડે છે, આ કેવી અજબ જેવી વાત છે. આગળ, પગ મારા નાના એ ચાલે છાના માના, એ તે કેવી અજબ જેવી વાત છે, બરાબર ને? તો શું કહે છે કે મારા પગ કેવા છે, નાના, પણ ક્યાંક આપણે સંતાઈ જઈએ અને પછી છાના માના જઈએ ધીમે ધીમે, કોઈને છાના માના એટલે કશી ખબર પડે નહીં, આપણે ચાલીએ છીએ એવી કોઈને ખ્યાલ ના આવે એને છાના માના કહેવાય. તો
મારા પગ નાના છે પણ એ છાનામાના ચાલે છે. આ કેવી નવાઈની વાત છે. તમને આ કવિતા ગમી હશે, બાળગીત ગમ્યું હશે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? હા, કારણ કે આપણે આ બાળગીત તો આપણે બાલ મંદિરમાં પણ સાંભળ્યું હશે. તો તમારા જે અંગો છે, આંખ, નાક, કાન, મો, હાથ, પગ, બરાબર ને, આ જે આપણા શરીરના અંગો છે એના કામ પણ આપણને અહીંયા શું શું છે એ પણ સમજ પડે છે, અને એના દ્વારા આપણે શું શું કરી શકીએ છીએ એ પણ આ બાળગીત દ્વારા આપણે સમજ્યા, ખરું ને? હા, ચલો આગળ આપણે પ્રશ્નો જોઈએ. પ્રશ્નોના જવાબ આપો. પ્રશ્ન એક, આપણે શાના વડે જોઈએ છીએ? તો આપણે આવ્યું ને કવિતામાં, બાળગીતમાં, કે આંખ વડે. શાના વડે? નાની મારી આંખ, જોતી કાન, કાન, આપણે જોયું ને બાળગીતમાં. તો આપણે શાના વડે જોઈ શકીએ છીએ? દરેક વિદ્યાર્થી મિત્રોને સમજણ પડી ગઈ ને? તો અહીંયા લખ્યું છે આંખ, તમારે લખવાનું આપણે આંખ વડે જોઈએ છીએ, બરાબર ને? પ્રશ્ન બે, કાન, કાન કાન શું કામ કરે છે? તો બાળગીતમાં આવી ગયું કે કાન સાંભળવાનું કામ કરે છે. તો મેં જવાબમાં લખ્યું છે સામે સાંભળવાનું, બરાબર ને? તમે પણ લખતા રહેજો, પછી નોટમાં આ પ્રશ્નો તમારે ઉતારવાના છે, ખરું ને? તો શું સૂચના લખવાની? પ્રશ્નોના જવાબ આપો, પછી પ્રશ્ન એક અને નીચે તીર કરી અને જવાબમાં લખવાનું આંખ. કાન શું કામ કરે છે? તો સાંભળવાનું. પ્રશ્ન લખવાનો અને જવાબમાં લખવાનું સાંભળવાનું. આપણે તાળી શાના વડે પાડીએ છીએ? પ્રશ્ન ત્રણ, આપણે તાળી શાના વડે પાડીએ છીએ? તો જવાબમાં લખવાનું હાથ વડે. શેના વડે તાળી પાડીએ છીએ? હાથ વડે. પ્રશ્ન ચાર, ગીતમાં કયા કયા અંગોની વાત કરવામાં આવી છે? જો આ ગીતમાં જે જે અંગની વાત કરવામાં આવી છે એના અહીંયા આપણે જવાબમાં નામ લખવાના છે. તો પહેલા આંખની, આંખ જોવાનું કામ કરે, નાક સૂંઘવાનું કરે, કાન સાંભળવાનું કરે, મો સરસ મજાનું બોલવાનું ગાવાનું, બરાબર ને, એ કામ કરે, હાથ તાળી પાડવાનું, પગ ચાલવાનું, બરાબર ને? તો કયા કયા અંગોની વાત કરવામાં આવી છે? આંખ, નાક, કાન, મોઢું, હાથ અને પગ. તો જવાબમાં તમારે પ્રશ્ન લખી અને તીર મારી અને આ જે જે અંગોના અહીંયા ગીતમાં નામ આવે છે એ અંગોના નામ તમારે લખવાના છે. પ્રશ્ન બે, જોડકા જોડો. તો આંખ, તો અહીંયા શેનું ચિત્ર આપ્યું છે? ટીવીનું. તો આપણે આંખ વડે ટીવી જોઈએ છીએ ને? હા, તો એને ટીવી સાથે જોડવાનું. પછી અહીંયા નાકનું ચિત્ર આપ્યું છે, સામે ગુલાબ આપ્યું છે. તો ગુલાબની સુગંધ સરસ મજાની હોય, તમને ખબર છે ને? અને સૂંઘવાનું, એક ગુલાબની સુગંધ સારી છે એ શોના દ્વારા ખબર પડે? આપણે નાકે સૂંઘીએ તો જ સુગંધની ખબર પડે છે ને આપણને. હા, તો અહીંયા આપણે ગુલાબને, નાકને ગુલાબ સાથે જોડીશું પેન્સિલ વડે. તમે પેન્સિલ લઈને જ બેઠા હશો, ખરું ને? તો સાથે સાથે જોડતા રહેજો. આગળ શેનું ચિત્ર આપ્યું છે? કાનનું. અને સામે આપ્યા છે સ્પીકર. સ્પીકર એટલે આપણે ગીતો વગાડીએ છીએ અને જે મોટેથી સંભળાય એને સ્પીકર કહેવાય, બરાબર ને? તો એ ગીતો સાંભળવા માટે કાનનો ઉપયોગ થાય છે, બરાબર ને? તો અહીંયા આગળ કાનને સ્પીકર સાથે જોડી દઈશું, બરાબર ને? દરેક વિદ્યાર્થી મિત્રએ જોડી દીધું હશે, ખરું ને? ચલો આગળ ત્રણ, પ્રશ્ન ત્રણ વાંચો. આ શબ્દો વાંચવાના છે. કયા છે? તો નમ, જન, નમન, ગગન, મન, જગ, જગન, મનન, જમ, મગન, બરાબર ને? આ કાના માત્ર વગરના સાદા શબ્દો છે. પ્રશ્ન ચાર, ઉદાહરણ મુજબ રંગ પૂરો. તો અહીંયા આગળ જો શું પ્રશ્ન છે, નીચે જુઓ, ક ઓળખો.
તો આ ફૂલ આપ્યું છે એમાં ગ ગ શોધવાનો છે, અને એમાં આપણે તમને ગમતો હોય એવો અહીંયા આગળ પીળો પૂર્યો છે તો તમે પીળો પણ પૂરી શકો છો. તો જ્યાં જ્યાં ગ દેખાય, જુઓ હું પેન્સિલથી ખરું કરું છું, એ ગ છે બરાબર ને, તો એ ખાનામાં તમારે ઘરે પીળો રંગ પૂરી દેવાનો. પછી અહીંયા શું છે, મ ઓળખો, તો અહીંયા મરચાનો મ બરાબર ને, તો અહીંયા મ આ રહ્યો, એકનામ તો રંગ પૂરેલો છે અને બીજો મ અહીંયા છે, તો તમારે એમાં અહીંયા અને અહીંયા આ બે મમાં પીળો રંગ પૂરવાનો છે. આગળ ન, ન ઓળખો, આપણે જેમ ગ અને મ આવ્યું ને અહીંયા આગળ ન, નળનો ન, તો એક નમાં અહીંયા રંગ પૂરેલો છે, તો એક ઉપર ન છે અને એક અહીંયા છે, આ બેમાં તમારે પીળો રંગ પૂરી દેવાનો. આગળ જ, જ જમરૂખનો જ બરાબર ને, તો એક જમાં તો રંગ પૂરેલો છે, તો એક અહીંયા છે જ અને એક અહીંયા છે જ, તો આ બંને જમાં તમારે પીળો રંગ પૂરવાનો છે. આપણો પીરિયડ પૂરો થાય પછી તમે ફ્રી હોવ ત્યારે રંગ પૂરી દેજો. અત્યારે મેં ટીક કર્યું છે એમ તમે પણ ટીક કરી દો બરાબર ને. જો પહેલું જે ચિત્ર છે એ ગુલાબનું છે, તો એમાં આપણે ગ શોધવાનો છે, તો અહીંયા છે ગ અને અહીંયા છે ગ, પેન્સિલથી ટીક કરી દો બરાબર ને. પછી આગળ મ, મરચાનો મ, તો અહીંયા છે મ અને અહીંયા છે મ, કરી નાખ્યું ને ટીક. ચલો આગળ ન, નગારાનો ન, ન ન નળનો ન, ન નળનો ન બરાબર ને, તો ન અહીંયા છે અને ન અહીંયા છે, તો આ બંને જગ્યાએ તમારે રંગ પૂરવાનો. પછી જ જમરૂખનો જ, તો જ અહીંયા પણ છે અને જ અહીંયા પણ છે બરાબર ને, તો આ બંને જમાં તમારે પીળો રંગ પૂરવાનો છે. પ્રશ્ન પાંચ વાંચો, આ વાંચવાનું છે, મારી સાથે વાંચજો હા, કારણ કે સાદા અક્ષરો છે, કાના માત્ર રસો દીર્ઘ નથી. ન મ ન, ન મ, મ ગ ન, જ મ, ન મ ન, ન મ, જ મ ન, જ મ, ગ ગ ન, મ ગ જ મ બરાબર ને, તો આ સાદા શબ્દો હતા બરાબર ને. પ્રશ્ન છ, ઓળખો અને ગોળ કરો. તો અહીંયા આગળ તમને અક્ષર આપેલા છે, એ અક્ષરો આ શબ્દમાં શોધવાના છે, અને એવા શબ્દ એવા અક્ષર દેખાય એની ઉપર પેન્સિલથી ગોળ કરવાનું છે. જુઓ ઉદાહરણ પહેલું તમને આપેલું છે, ખાનામાં શું છે, ગ ગણપતિનો ગ, તો અહીંયા અહીંયા અને અહીંયા ગોળ કરેલું છે. એવી જ રીતે બીજું નીચે મ, મ મરચાનું મ, તો પહેલા ખાનામાં આર્યો મ, પેન્સિલથી ગોળ કરજો બધા મારી સાથે. પછી અહીંયા પણ મ છે અને અહીંયા પણ મ છે, તો ન મ, એમાં મ અહીંયા છે, મ ગ, એમાં મ પહેલો છે, જ મ ણ, એમાં મ વચ્ચે છે બરાબર ને. આગળ ન, શું છે, ન નળનો ન, તો ન મ ન, એમાં બે ન છે, તો બંને ન ઉપર આપણે ગોળ કરી દઈએ, કર્યું ને વિદ્યાર્થી મિત્રો. ચલો આગળ ન ગર, તો એમાં પહેલો ન છે, તો એની ઉપર આપણે ગોળ કરી દઈશું. આગળ શબ્દ ગ ગ ન, તો એમાં ન છેલ્લે છે, તો ત્યાં ગોળ કરી દઈશું, કરી નાખ્યું બધાએ સરસ. આગળ જ, શું છે, જ જમરૂખનો જ, તો અહીંયા પહેલો શબ્દ છે જ ન ક, તો જ પહેલો છે, તો ત્યાં આપણે પેન્સિલથી ગોળ કરી દઈશું. ગ ર જ, તો જ છેલ્લો છે, તો ત્યાં આપણે પેન્સિલથી ગોળ કરી દઈશું. ર જ ત, તો એમાં જ વચ્ચે છે, તો ત્યાં ગોળ કરી દઈશું. આગળ પ્રશ્ન સાત, વાંચો અને જોડો. તો જુઓ અહીંયા આગળ શબ્દો આપ્યા છે, એવા જ શબ્દો સામે આપ્યા છે, તો સરખા શબ્દો આપણે પેન્સિલથી જોડવાના છે. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો, ફરીથી કહું,
જો પહેલો શબ્દ ગાન છે આ બાજુ, તો આ બાજુ પણ ગાન લખેલું હશે, તો એ ગાન, કનિકાનો ગાન, તો એ શબ્દ શોધવાનો અને એને બંનેને પેન્સિલથી જોડવાના, બરાબર ને? તો ચલો ગાન, તો અહીંયા ગાન ક્યાં છે? આ રહ્યો, બરાબર ને? તો આપણે એને પેન્સિલથી જોડી દઈશું. પછી બીજો શબ્દ છે નનેકાનો નામ, તો અહીંયા નામ ક્યાં છે? જાગ, માગ, જાન, ગાન, નામ, આ રહ્યું નામ, તો એને આપણે જોડી દઈશું, બરાબર. પછી જાગ, તો પહેલો જ અક્ષર છે સામે, જાગ, જનેકાનો જા ગ, તો એ બંને શબ્દો આપણે જોડી દઈશું. પછી છે માગ, જાગ પછી શું છે? માગ, મને કાનો મા ગ, તો આપણે એ બંને શબ્દો સરખા જોડી દઈશું. પછી ગાજ, તો અહીંયા છે છેક નીચે ગાજ, તો આ બંને શબ્દ સરખા આપણે જોડી દઈશું. પછી છે જનેકાનો જા ન, તો જાન ક્યાં છે? આ રહ્યો, તો બંને સરખા શબ્દો જોડી દઈશું. દરેક વિદ્યાર્થી મિત્ર એ ગોળ પણ કરી નાખ્યું હશે અને જોડકા પણ જોડી દીધા હશે, ખરું ને? જો એક મિનિટ વિડીયો ચાલુ રાખું છું ચોપડીમાં, તમે જો ન કર્યું હોય ગોળ અને જોડકા ન જોડ્યા હોય તો જોડી દો, બરાબર ને? પછી આપણે નોટબુકમાં પણ લખવું પડશે ને. હા, હવે જો આ ટપકા જોડવાની પ્રવૃત્તિ છે, જે તમે ઘરે ફ્રી હો ત્યારે પેન્સિલ લઈ અને આ ટપકા જોડી દેવાના, બરાબર ને? આવી રીતે, બરાબર. હવે જુઓ આંગળી ફેરવો, તો આમ આંગળી ફેરવો, આંગળી ફેરવવાની એટલે આપણને જો અહીંયા ગ કરતા શીખવાડે છે, તો ગમાં શું કરવાનું? તો અહીંથી ગોળ કરવાનું. તમને ગ તો આવડતા જ હશે, કક્કો બારક સરી આપણે શીખવાડ્યું ને આગળ. હા, તો આ રીતે ગ કરતા શીખવે છે અહીંયા. પછી આ મ કરતા શીખવે છે, આ ન કરતા શીખવે છે, અને આ જ કરતા શીખવે છે. આગળ દસ લખો, તો અહીંયા આપણે આ ચોપડીમાં આ ટપકા ટપકા વાળા છે ને, એ આપણે પૂર્ણ કરવાના. આપેલો છે ગ, બીજો છે મ, ત્રીજું છે ન, ચોથું છે જ, અને આ લીટી છે એ લીટી નથી પણ કાનો છે. શું છે? કાનો. એટલે કોઈ પણ અક્ષરની સાથે આ લીટી થાય એટલે એ કાના સાથે વંચાય. કા, કને કાનો હોય તો કા, ખને કાનો હોય તો ખા, આપણે બારાક્ષરીમાં જોઈ ગયા ને. ગને કાનો હોય તો ગા, તો આ કાનો છે. શું છે? કાનો. તો આપણે આ રીતે કોઈ પણ અક્ષર સાથે આ રીતે આમ લીટી કરીએ એટલે એ બની ગયો કાનો, અને પછી ક ન રે એ કા થઈ જાય, એ ખ ના રે ખને કાનો ખા થઈ જાય, બરાબર ને? પડી ને સમજણ? હા, તો હવે જુઓ અહીંયા હતું ગ, તો અહીંયા ગને કાનો આવ્યો ગા, તો આપણે અહીંયા લખવાનું ગને કાનો ગા, બરાબર ને? બોલતું જવાનું અને લખતું જવાનું, બરાબર. પછી અહીંયા મને કંઈ નથી, મ એકલો જ છે એટલે મ, પછી અહીંયા શું થયું? મને કાનો મા, તો આપણે આ બધા ખાનામાં અહીંયા ગા લખવાના, અહીંયા મને કાનો મા, બરાબર ને? પછી જો અહીંયા ન ને કંઈ નથી, એકલો ન ન જ લખવાનું, બરાબર, ટપકા જોડવાના. પછી અહીંયા આગળ નને જોડે એક લીટી આવી ગઈ, તો એ લીટી શું છે? તમને કીધું ને મેં હમણાં, એને કહેવાય કાનો. શું કહેવાય? કાનો. તો નને કાનો ના, તો આ બધા ખાનામાં આપણે ના ના લખવાનું. પછી અહીંયા એકલો જજ છે, પછી નીચે જુઓ અહીંયા જને કાનો થઈ જાય છે, એટલે શું થઈ જાય? આ જને કાનો જા, તો આ બધા ખાનામાં આપણે શું કરીશું? જને કાનો જા લખી દઈશું, બરાબર ને? તો આ પ્રવૃત્તિ તમે જ્યારે ઘરે ફ્રી હોવ ત્યારે પૂર્ણ કરી નાખવાનું, બરાબર ને? અગિયાર
ખૂટતો અક્ષર લખો. શું છે? ખૂટતો અક્ષર લખો. તો આ ચિત્ર જોવાનું. એ ચિત્ર શાનું છે? તો દરેકને ખ્યાલ આવશે બરાબર ને. શેનું ચિત્ર છે? નળનું. તો અહીંયા અળ આપ્યો છે તો આપણે શું લખવાનું રહેશે? ન. શું લખવાનું રહેશે? ન. નળ. શું બની જશે આખો શબ્દ? નળ. એક અક્ષર મૂકીશું ખૂટતો એટલે શબ્દ બની જશે નળ. બરાબર ને? એક હોય તો એને અક્ષર કહેવાય. બે ત્રણ ચાર અક્ષર ભેગા થાય એટલે એ શબ્દ બને છે. અને ચાર પાંચ શબ્દો ભેગા થાય એટલે એ લીટી બને. બરાબર ને? તો અહીંયા અળ હતો, ન અક્ષર મૂક્યો એટલે શબ્દ બની ગયો નળ. ચિત્ર શેનું છે? નળનું. બરાબર ને? સમજણ પડી ને બધાને? સરસ. ચલો આગળ ચિત્ર શાનું છે જો. આપણે સ્કૂલમાં વાપરીએ છીએ, ઘરે પપ્પા પણ વાપરતા હશે. શેનું ચિત્ર દેખાય છે? પેનનું. શેનું ચિત્ર દેખાય છે? પેનનું. તો અહીંયા પે છે, પે પે અક્ષર લખેલો છે પણ એક માત્ર પે. તો કયો અક્ષર ખૂટે છે? ન. કયો અક્ષર ખૂટે છે? ન. તો શબ્દ બની ગયો પેન. શેનું ચિત્ર છે? આ પેનનું. પડીને સમજણ વિદ્યાર્થી મિત્રો. આગળ આ શાનું ચિત્ર છે? બધા વિદ્યાર્થી મિત્રોને ખબર હશે ખરો ને, રમતા પણ હશો. ભમરડો. શું કહેવાય આને? ભમરડો. બરાબર ને? તો અહીંયા ભ લખ્યું છે, જગ્યા ખાલી છે અને ર ડો લખ્યું છે. તો કયો અક્ષર ખૂટે છે અહીંયા આગળ? મ. મરચાનો મ. મ મૂકીશું એટલે શું શબ્દ બની જશે? ભ મ રડો. શું શબ્દ બની જશે? ભ મ રડો. આગળ આ શેનું ચિત્ર છે? પતંગનું. બધા ઓળખી ગયા ને? હા. તો અહીંયા પ અને ત લખ્યું છે તો કયો અક્ષર ખૂટે છે? ગ. કયો ખૂટે છે? ગ. બરાબર ને? ગ લખીશું એટલે શબ્દ બની જશે પતંગ. ચિત્ર શાનું છે? પતંગનું. બરાબર. આગળ જુઓ આ ચિત્ર શાનું છે? હમણાં જ શિયાળો ગયો એટલે દરેકે ખાધું હશે, તો દરેકને યાદ પણ હશે ગાજર. ખરું ને? ગાજર ક્યારે આવે છે? શિયાળામાં. તો આ ચિત્ર છે ગાજરનું. તો અહીંયા આગળ જર લખ્યું છે એટલે આપણે કયો શબ્દ મૂકવાનો રહેશે? ગ ને કાનો ગા. ગ ને કાનો ગા. ગાજર. ગ ના મૂકતા નહીતર ગજર થઈ જશે. અહીંયા આપણે કયો શીનું ચિત્ર છે એ જોવાનું, પછી એને શું આવે છે, કાનો આવે છે, માત્ર આવે છે અક્ષરને, એ વિચારવાનું અને પછી લખવાનો અક્ષર. બરાબર ને? તો અહીંયા આવશે ગ ને કાનો ગાજર. આગળ શેનું ચિત્ર છે? જામફળનું. શેનું ચિત્ર છે? જામફળનું. બરાબર ને? તો અહીંયા મ ફળ લખ્યું છે તો કયો અક્ષર ખૂટે છે? જને કાનો જા એટલે શબ્દ બની ગયો જામફળ. શું શબ્દ બની ગયો? જામફળ. આગળ બાગ, જોડકા જોડો. તો જુઓ અહીંયા દાંત આપ્યા છે, અહીંયા ટૂબની ઉપર પેસ્ટ લગાવેલી છે, ટૂથપેસ્ટ છે. બરાબર ને? બ્રશની ઉપર શું લગાવેલું છે? ટૂથપેસ્ટ. તો એના વડે આપણે શું કરીએ છીએ? દાંત સાફ કરીએ છીએ બ્રશ અને પેસ્ટ વડે. બરાબર ને? તો એની સાથે એને જોડી દેવાનું. એ તો તમને ઉદાહરણમાં આપેલું જ છે. આગળ આપણને શરદી થાય ત્યારે શું કરીએ છીએ? રૂમાલ વડે નાક સાફ કરીએ છીએ ને. તો આ રૂમાલનું ચિત્ર છે તો એને આપણે નાક સાથે જોડી દઈશું. જોડી દીધું બધાએ? સરસ. ચલો નખ કાપવા માટે શેનો ઉપયોગ કરીએ આપણે? નેલ કટર. શેનો ઉપયોગ કરીએ? નેલ કટર. તો અહીંયા છે નેલ કટર, તો આપણે નખના ખાનાવાળા ચિત્રને નેલ કટર સાથે જોડી દઈશું. જોડી દીધું દરેકે? સરસ. ચલો અહીંયા આગળ હાથ ભેગા કરેલા છે, તાળી નથી પાડતા. આપણે હાથ ધોવા માટે હાથ ભેગા કરવા પડે ને. હા. તો હાથ ધોવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ આપણે? સાબુનો. શેનો ઉપયોગ કરીએ છીએ? સાબુનો. તો એને આપણે એની સાથે જોડી દેવાના. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? ચલો એના આ જે ચિત્ર આપ્યા છે એના અહીંયા આપણે જવાબ લખવાના છે. પ્રશ્નોના જવાબ આપો. તમે દાંત કેવી રીતે સાફ કરો છો? બ્રશ અને
પેસ્ટ એટલે કે ટ્યુબ, આપણે કોલગેટ ક્લોઝઅપ જે વાપરીએ છીએ એને પેસ્ટ પણ કહેવાય, ટ્યુબ પણ કહેવાય, બરાબર ને? તો આપણે અમે દાંત, શું બોલશો તમે કે અમે દાંત બ્રશ અને પેસ્ટ વડે સાફ કરીએ છીએ. આપણે નખ કેમ કાપવા જોઈએ? તો આપણે નખ નેલ કટર દ્વારા કાપવા જોઈએ. ઘણા બાળકોને નખ મોંમાં ચાવીને કાપવાની ટેવ છે, એ ટેવ સારી કહેવાય નહીં, કારણ કે નખનો મેલ ક્યાં જાય? પેટમાં. એટલે હંમેશા નખ નેલ કટરથી જ કાપવા જોઈએ. ઘણા ચપ્પાથી બ્લેડથી કાપતા હોય છે, એવું પણ કરવું જોઈએ નહીં, કારણ કે વાગી જાય, બરાબર ને? તો નખ કાપવા માટે આવું નેલ કટર સાધન આવે છે, તો નખ નેલ કટરથી કાપવા જોઈએ. આપણે ક્યારે ક્યારે હાથ ધોવા જઈએ જોઈએ? તો આપણે જ્યારે જમવા બેસીએ અથવા તો બહારથી આવીએ ત્યારે હાથ ધોવા જોઈએ. પ્રશ્ન 4, છીંક ખાતી વખતે મોં આડે રૂમાલ કેમ રાખવો જોઈએ? કેમ રાખવો જોઈએ? આ કોરોનામાં તો તમને ખબર પડી ગઈ હશે, ખરું ને? આપણે મોં પર માસ્ક જેવું પેલો બાંધીએ છીએ. તમને નવું લાગ્યું હશે જ્યારે આ રોગ આવ્યો ત્યારે આપણને નહોતી ખબર, કારણ કે એ પહેલાં આપણે ક્યારેય માસ્ક પહેરતા ન હતા. તો કેમ માસ્ક પહેરીએ છીએ તમને ખબર છે ને? કારણ કે કોઈ વ્યક્તિ બીમાર હોય તો એના જે વાયરસ જીવાણુ હોય એ નાક દ્વારા અથવા બોલે તો મોં દ્વારા બહાર આવે અને બીજી વ્યક્તિને એવી તકલીફ થાય, એવો કોઈ રોગ થાય એ ન થાય, એટલા માટે દરેક વ્યક્તિ મોં ઉપર માસ્ક બાંધે છે. પણ છીંક ખાઓ તમે, બરાબર? તો તમે છીંક ખાઓ એટલે એ મોંમાંથી વાયરસ જીવાણુ જમ્સ આ બધું બહાર આવે છે. જો રૂમાલ ન રાખીએ તો એ બધા હવામાં ફેલાય અને કોઈ પણ વ્યક્તિને બીમાર કરી શકે છે. એવું ન થાય એટલા માટે છીંક ખાતી વખતે મોં આડે રૂમાલ રાખવો જોઈએ, બરાબર ને? આ પ્રશ્નના જવાબ તમારે લખવાના નથી, હું તમને ખાલી સમજાવું છું. ધોયેલા કપડાં પહેરવાથી શું ફાયદો થાય? તો ધોયેલા સ્વચ્છ કપડાં પહેરીએ તો આપણે નિરોગી રહીએ, કારણ કે ગંદા ગંદા કપડાં આપણે પહેરી રાખીએ તો આપણને રોગ થવાની, કારણ કે આપણે કપડાં પહેરીએ છીએ પરસેવો વળે, બહાર જઈએ તો ધૂળ ઉડી હોય, પછી હવામાંના વાયરસ કપડામાં ભરાયેલા હોય, જો એવા ને એવા ગંદા કપડાં પહેરી રાખીએ તો આપણે બીમાર પડવાની શક્યતા રહે, બરાબર ને? તો એવું ન થાય એટલા માટે આપણે પહેરેલા ધોયેલા કપડાં પહેરવા જોઈએ. 6, શરીર ગંદુ કેવી રીતે થાય? તો બહાર આપણે જઈએ છીએ ત્યારે હવાના વાયરસ શરીરમાં ચોંટે, બધા પરસેવો થાય અને ધૂળ ઉડતી હોય એ શરીર ઉપર ચોંટે, એટલે શરીર ગંદુ થાય, બરાબર ને? 7, ઘરનો કચરો ક્યાં નાખવો જોઈએ? તો અમુક પ્રશ્ન આપણને સમજણ પડે અને ક્યારેક પરીક્ષામાં પણ પૂછાઈ શકે, એટલે ધ્યાનથી સાંભળજો. ઘરનો કચરો કચરા પેટીમાં નાખવો જોઈએ. ક્યાં નાખવો જોઈએ? કચરા પેટીમાં. તમે શાળાએ આવો તો પણ કચરા પેટી મૂકેલી હોય છે, ખરું ને? એટલે ક્યાંય પણ રસ્તા પર પણ ક્યાંય કચરો ગમે ત્યાં ફેંકવો જોઈએ નહીં. કચરો હંમેશા કચરા પેટીમાં જ નાખવો જોઈએ. એટલે ઘરે હોઈએ, શાળામાં હોઈએ, ક્યાંક બહાર ગયા હોઈએ તો ક્યાંય ગંદકી કરવી જોઈએ નહીં. કચરો ગમે ત્યાં નાખવાથી શું થાય? ગંદકી થાય અને બીમારી વધે. તો કચરો હંમેશા કચરા પેટીમાં જ નાખવો જોઈએ. આપણું ઘર કોણ સ્વચ્છ રાખે છે? આપણું ઘર કોણ સ્વચ્છ રાખે? તો તમારું ઘર તમારા મમ્મી સ્વચ્છ રાખતા હશે, ખરું ને? તમારા દાદી હશે, કાકી હશે, બહેન હશે, બરાબર ને? કોઈના ઘરમાં કામવાળા પણ હોય તો આપણું ઘર મમ્મી બહેન તમારા ઘરમાં જે સ્વચ્છ રાખતું હોય તે તમારે બોલવાનું. ઘર અને ગામને ચોખ્ખું રાખવા શું કરવું જોઈએ? ઘર અને ગામને ચોખ્ખું રાખવા રોજ સવારે કચરો વળાવવો જોઈએ ઘરમાં, પછી પોતું થવું જોઈએ, પછી ગામ હોય શેરી રોડ મોહલ્લા તો ત્યાં પણ રોજ સવારમાં કચરો વળાવવો જોઈએ, તો ગામ અને ઘર બંને ચોખ્ખું રહે, બરાબર ને? 10, તમે કચરા પેટી ક્યાં ક્યાં જોઈ છે? તો તમે કચરા પેટી જ્યાં જ્યાં જોઈ હોય તે તમારે બોલવાનું. તો ઘરમાં હશે કચરા પેટી, ખરું ને?
પછી શાળામાં આવો ત્યાં પણ જોવા મળે છે, પછી તમે બગીચામાં જાઓ ત્યાં પણ મોટા મોટા પેલા ડ્રમો લટકાયેલા હોય છે, જ્યાં લખેલું હોય છે કચરો મને આપો, એટલે કચરો એ કચરા પેટી કહેવાય. પછી તમે કોઈ જાહેર સ્થળે જાઓ ત્યાં પણ મોટી કચરા પેટી હોય છે, બરાબર ને? તો આટલી આટલી જગ્યાએ તમે કચરા પેટીઓ જોઈ હશે, ખરું ને? તો અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે, બરાબર ને? તો આપણે લેસન જોઈ લઈએ. જુઓ, આપણે આગળ કીધું હતું ને, હેડિંગ આપવાનું નંબર 3 અજબ જેવી વાત છે, પછી આપણે આ કવિતા નથી લખવી, બરાબર ને? પણ એના પ્રશ્નોના જવાબ છે તો નીચેથી લખવાનું, પ્રશ્નોના જવાબ આપો સૂચના, બરાબર ને? પછી આ 4 પ્રશ્ન લખવાના, આ જોડકા તમે ચોપડીમાં જોડ્યા છે, ચિત્ર દોરતા આવડશે નહીં, બરાબર ને? એટલે આપણે નહીં દોરવાના. પછી અહીંયા તો ખાલી વાંચવાનું જ કીધું છે, તો પ્રશ્ન 1 લખવાનો, પ્રશ્નના જવાબ આપો અને આ રીતે જવાબો લખવાના પ્રશ્ન લખીને. પછી બીજું લેસન, આવી રીતે છૂટા છૂટા અક્ષર લખી અને તમારે ગ હોય ત્યાં આગળ આવી રીતે સૂચના લખવાની, બરાબર ને? ચોપડીમાં જોઈને અને આવી રીતે લખી, જો દોરતા આ ના આવડે ચિત્ર તો આવી રીતે છૂટા છૂટા ગોળ ગોળ કરી અક્ષરો લખી અને એમાં રંગ પૂરવાના, બરાબર ને? આગળ પ્રશ્ન 3, ઓળખો અને ગોળ કરો. તો આવી રીતે અક્ષરો લખવાના આગળ હાંસિયામાં અને પછી આ રીતે શબ્દો લખી અને આ ખાના કરી દેવાના, અને ગ હોય તો ગ પર ગોળ કરવાનું, મ હોય તો મ ઉપર ગોળ કરવાનું, ન હોય તો ન ઉપર ગોળ કરવાનું અને જ હોય તો જ ઉપર ગોળ કરવાનું. પ્રશ્ન 4, વાંચો અને જોડો. તો આ રીતે શબ્દો સામે સામે લખી અને તમારે જોડકા ચોપડીમાં જોઈને જોડી દેવાના, બરાબર ને? આ લેસન બધું જે ચોપડીમાં મેં કરાવ્યું છે એ તમારે નોટબુકમાં કરવાનું છે, મારી સાથે ટીક કરજો. પહેલા પ્રશ્ન લખજો, બરાબર ને? પછી આ પ્રશ્ન 4 રંગ પૂરવાનું, બરાબર ને? પછી આગળ પ્રશ્ન 6 આ પણ તમારે નોટબુકમાં લખવાનું, પ્રશ્ન 7 આ પણ તમારે નોટબુકમાં લખવાનું. તમારી બધાની પાસે ચોપડી તો હશે જ, બરાબર ને? આ જે કામ છે ટપકા જોડવાનું અને ખાના પૂરવાનું એ તમારે ખાલી ચોપડીમાં જ કરવાનું, બરાબર ને? પછી આ પ્રશ્ન 11, ખૂટતો અક્ષર લખો. આ ચિત્ર દોરવાની જરૂર નથી, ખાલી શબ્દો લખવાના, બરાબર ને? નળ લીટી કરવાની, ખૂટતો અક્ષર હતો ત્યાં આગળ, બરાબર ને? અહીંયા કર્યું છે રીતે. પછી ભ લીટી દોરવાની અને રડો, આ રીતે તમારે આ પ્રશ્ન લખવાનો છે, ચિત્ર દોરવાની જરૂર નથી, બરાબર ને? અને આ પ્રશ્નના જવાબ મેં તમને સમજાવ્યા છે, બરાબર? તમારે નોટમાં લખવાના નથી, બરાબર? સમજી ગયા? તો આવજો વિદ્યાર્થી મિત્રો, આવતા પીરિયડમાં આપણે ફરી મળીશું આ જ પાઠના થોડાક પરીક્ષાલક્ષી પ્રશ્નો સાથે. પાઠ 3 એના પરીક્ષાલક્ષી પ્રશ્નો આપણે આવતા પીરિયડમાં સમજીશું, બરાબર ને? ચલો આવજો.